સુરતની દી વરાછા કોઓપરેટિવ બેંકના ચેરમેન કાંજીભાઈ ભલાડાના હાલમાં જ સેલ્ફ ડિફેન્સનો રાષ્ટ્રપતિ એવોર્ડ મળતા તેઓનું અનેક સંસ્થાઓ અને સમાજ દ્વારા સન્માન કરાઈ રહ્યું છે. ત્યારે સુરતમાં રૂપાવટી સમસ્ત ગ્રામ દ્વારા કાંજીભાઈ ભલાડાનું સન્માન કરવામાં આવ્યું હતું. રૂપાવટી સમસ્ત ગ્રામ દ્વારા વરાછા બેંકના ચેરમેન કાંજીભાઈ ભલાડાનું સન્માન કરાયું. તે પ્રસંગે મોટી સંખ્યામાં સમસ્ત રૂપાવટી ગામ પરિવારના લોકો જોડાયા હતા. નરેશભાઈ માવાણી, સમસ્ત રૂપાવટી ગામ પ્રગતિ મંડળ તરફથી આજે કાંજીભાઈને રાષ્ટ્રીય એવોર્ડ તો મળ્યો છે, પણ જે રૂપાવટી ગામને જે સમૂહ લગ્નની બાબતમાં જે પ્રેરણા સ્ત્રોત છે એ બદલ પણ મારે એમને અભિનંદન આપવા છે. અને બીજા અભિનંદન એટલા માટે આપવા છે કે અમે જે નાના વર્ગમાંથી જે લોકો આવીએ છીએ અને સુરતની અંદર એક મકાન લેવાની હવે કોઈને એક હું પ્રેરણા હોય છે કે ભાઈ અમારે પોતાનું મકાન થાય, પણ ત્યાં લગી પોગી શકતા નથી બધાય, તો એની માટે જે વરાછા બેંક જે ફાઇલ ઉપર લોન આપે છે, માનો કે જેમ કે આપણે હીરાબાગની અંદર મકાન લેવું હોય તો 8-9 લાખમાં એક નાનો એવો ફ્લેટ મળી જાય, પણ 3 લાખ રૂપિયા ભેગા થયા હોય અને આપણે 5 લાખની ઘટ હોય તો એ બદલ જ્યારે વરાછા બેંક ફાઇલ ઉપર લોન આપે છે તો એ બાબત પણ મારે કાંજીભાઈને અભિનંદન આપવા છે. અને સમૂહ લગ્નની અંદર અમને જે પ્રેરક બળ 1987ની અંદર જે વડવલીઓએ પ્રમુખ સમૂહ લગ્ન ચાલુ કર્યા અને એના પ્રેરણા સ્ત્રોત છે એ બદલ પણ એમને અભિનંદન આપવા છે. નમસ્કાર. રૂપાવટી ગામ સમસ્ત પરિવાર તરફથી આજે અહીંયા સૌરાષ્ટ્ર સેવા સમાજની હોસ્ટેલ નિર્માણ થાય છે એ પ્રોજેક્ટ ખાતે અગ્રણીઓ આવ્યા છે. નિમિત્ત તો એવું છે કે સિવિલ ડિફેન્સના મારા કામને કારણે મને રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો એ અંગે વિશેષ તેઓ શુભેચ્છા આપવા માટે આજે અહીં હાજરી આપી છે. રૂપાવટી ગામના સૌ અગ્રણીઓનો મિત્ર મંડળનો હું વિશેષ આભાર વ્યક્ત કરું છું કે મારા ગૌરવમાં તમે વધુ ખુશી વ્યક્ત કરી મને એનો વિશેષ આનંદ છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પણ રૂપાવટી ગામ પહેલેથી એક સામાજિક પ્રવૃત્તિ કરતું એક ગામ છે. સંસ્થાને આધારે રૂપાવટી ગામના તમામ લોકો એક જુદી જ ભાવનાથી કેળવાયા છે અને રૂપાવટી ગામનો એક અભિગમ જ જુદો રહ્યો છે. વર્ષોથી રૂપાવટી ગામમાં સમૂહલગ્નનું આયોજન થાય છે. એ ગામના અગ્રણી મને શ્રી કરશનભાઈ, મને યુવા અગ્રણી મને શ્રી નરેશભાઈ, ડીડી, અન્ય અગ્રણીઓ પણ આજે અહીંયા વિશેષ હાજરી આપી છે. સર્વનો હું વિશેષ આભાર માનું છું. અને રૂપાવટી ગામમાં જે વિકાસના, સુવિધાના, લોકોને ઉપયોગી થવાના ધાર્મિક કાર્યો વગેરે થઈ રહ્યા છે એને પણ હું ખૂબ ખૂબ આવકારી અભિનંદન આપું છું કે ખરા અર્થમાં એક રૂપકડું અને ગોકુલ ગામ જેવું રૂપાવટી ગામ થઈ રહ્યું છે એનો મને આનંદ છે. ફરીવાર સમસ્ત રૂપાવટી ગામના સૌ અગ્રણીઓનો હું વિશેષ આભારની લાગણી વ્યક્ત કરું છું. સુરતને કર્મભૂમિ બનાવી બેંક શરૂ કરી લોકોની અનોખી સેવા કરનાર કાંજીભાઈ ભલાડાનું સન્માન કરી તેઓને બહુમાન પણ કરાયું હતું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.